ત્યાં જેલમાં પણ બાપુને હેરાન કરે છે, બીજા કેદીઓ સાથે લડે છે, ઝઘડે છે અને બાપુને છોડાવવા જવું પડે છે. આ કઈ રીત છે? અજય, દર વખતે એવું જરૂરી તો નથી ને કે કે વાક હિતેશભાઈ નો જ હોય. હા, એ પોતે જેવું બોલી રહ્યા હતા ને કે? હા, તો દરેક વખતે આપણે હિતેશને માની લઈએ એવું પણ ના હોય ને. જો વિશ્વાસ માણસ નો થાય વાંદરાનો નહીં, પલાટી વાળીને માણસ બેસે વાંદરો નહીં. અજય, જો સૌથી પહેલા છે ને તારા મગજમાંથી હિતેશભાઈ માટેની જે આ ગ્રંથિ છે ને કાઢી ના. ખરેખર તારા મગજમાં હિતેશભાઈ માટે ગ્રંથિ બંધાઈ ગઈ છે. તોરલ, તું કાઢી નાખ તારા મગજમાંથી આ ગ્રંથિ. આના લીધે તું પોતે તો હેરાન થઈશ, સાથે બીજાઓને પણ હેરાન કરીશ. અજય, તોરલ બહુ સાચું કે છે. હા, તમે પણ જેલમાં જે પણ કઈ બન્યું એ વખતે આપણામાંથી કોઈ ન્યા હાજર નહોતું, એટલે તું આમ ખોટું અનુમાન બાંધી દે એ બરાબર નથ. હશે, માન્યું બા કે એનો વાક નહીં હોય કદાચ, પણ બાજવામાં એ ક્યાંક તો નિમિત્ત હતો ને. હા, અને એ બાજતો તો, એ ઝઘડતો તો, એમાં વચ્ચે કોને પડવું પડ્યું? બાપુએ લાગ્યું કોને? બાપુને. તમે કેમ નથી સમજતા આ ઝઘડાને લીધે બાપુ જવાબદાર ઠેરવાય? હવે બાપુની સારી બધી જ વર્તણૂક ઉપર પથારી ફેરવી નાખી. આને સજા ઓછી થવાની વાત તો દૂર રહી ધોરણ, પણ જો ઓલો જેલર ક્યાંક કઈ ખોટું લખી નાખશે ને બાપુ માટે તો સજા વધી જશે. બાપુ ના જય, તું ચિંતા નહીં કર, એવું કઈ જ નહીં થાય. હા, અજય, તને થયું છે શું? તું કેમ આવો થઈ ગયો છે? એક ઘડીમાં તને એક માણામાં હંધુએ સારું દેખાવા માંડે છે અને બીજી ઘડીએ હંધુએ ખરાબ દેખાવા માંડે છે. તને થયું છે? હું મને આ હિતેશની એલર્જી થતી જાય છે બા. હા, બોલ સંકેત. હાશ બેટા, માં આખરે માં હોય છે, પછી ભગવાનની હોય કે આપણા જેવા સામાન્ય માણસની. સાચી વાત છે બા. ને ને, ઉમંગ તો મને પણ એટલો જ છે. મને તો મન થતું હતું કે અજય સાથે હું પણ જતી રહું બાપજીને લેવા માટે.